अलथाणा ईश्वर फार्म में बैठेला शहर कांग्रेस प्रमुख हसमुखभाई देसाई सहित 40 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। કોઈપણ જાતના કારણ વગર અટકાયત કરાઈ હોવાની આક્ષેપ સાથે કોંગ્રેસ સરકારનો વિરોધ કર્યો હતો। લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં કોંગ્રેસ અને આપ દ્વારા ભાજપ સરકારને ઘેરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બુધવારે યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીની ઓફિસ બહાર પુતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુરુવારે કતારગામમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના પુતળાનું દહન કર્યું હતું। આ દરમિયાન અલથાણા ઈશ્વર ફાર્મમાં બેઠેલા શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈ સહિતના 40 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। કોઈ પણ જાતના કારણ વગર અટકાયત કરી હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ સરકારનો વિરોધ કર્યો હતો। તેમજ કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ ઊભું થયું હતું। કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ પોલીસ અટકાયત કરી અલગ અલગ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાંથી કલાકો બાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા। ગૃહમંત્રીની ઓફિસ નજીક પુતળા દહન કરવાની તૈયારીની શંકાના આધારે પોલીસે તમામને ઉચકી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। શુક્રવારે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા કરાશે। જી કલ્પેશ, અત્યારે કઈ પ્રકારની શું ઘટના બની? આજ રોજ સુરક્ષા જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગ આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને અને હાલની જે ગુજરાતની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને સુરક્ષા જિલ્લા કોંગ્રેસ સમિતિની અમારી કાર્યવાહીની મિટિંગ હતી। પણ સુરતની પોલીસ ભાજપની એજન્ટો એ રીતે અમારા કોંગ્રેસ પ્રિમાઇસીસની અંદર જઈને અમારા કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓને મિટિંગમાંથી ભરજબરી રૂપે ઉચકીને લઈ ગયા, જાણે અમે કોઈ આતંકવાદી હોય એ રીતે પોલીસ તમારું વર્તન છે અને સમગ્ર વર્તન ભારતીય જનતા પાર્ટીના બની બેઠેલા ભાવના ઇશારે અને રાજ્યના ગૃહમંત્રીના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ચા પીવાની બાબત છે કે ધરપકડ કરી બહાર તમે ગયા હતા? અમારી મિટિંગ ચાલુ હતી અને બીજા જે અમારા કાર્યકારી પ્રમુખો છે, માન્ય ભૂપેન્દ્રભાઈ સોલંકી, ફિરોઝભાઈ મલિક ને દીપભાઈ નાયક, એ લોકો આવવાના બાકી હતા અને અમારા બીજા કાર્યકર્તાઓ સામે રોડ પર ચાની લારી પર ચા પીવા માટે ગયા હતા, પણ પોલીસ દ્વારા ત્યાંથી પણ બળજબરીપૂર્વક એ લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ ગયા છે। પોલીસને મેં કીધું શા માટે અટકાયત કરો, તમને શું કીધું એમણે? પોલીસ અમને ઉપર સૂચના છે કે કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને મિટિંગ કરવા દેવી નહીં, કોઈ પણ પ્રકારની મિટિંગ હોય તમારે અમને એરેસ્ટ કરી લેવાનું અને અમારી કોંગ્રેસ પાર્ટીની પ્રિમાઇસીસની અંદર જઈને પોલીસ પણ બળજબરીપૂર્વક ઉચકી ગયા છે। પોલીસ આટલું ધ્યાન જો દારૂના અડ્ડા પર આટલે તો કદાચ 40 જેટલા નિર્દોષ યુવાનોના મૃત્યુ ના થતા। કેટલા લોકોને અટકાયત કરી છે? 40-50 જણની અટકાયત કરી છે અને હાલમાં પણ અમારી ઓફિસની બહાર જ પોલીસની ગાડી પેરો લગાવીને બેઠી છે। જી નેશબ, અત્યારે શું ઘટના બની હતી કાર્યાલય ઉપર? અંદર સૂતેલો હતો પણ એકચ્યુઅલી અહીંયા મિટિંગ ચાલતી હતી। હવે પોલીસ બહાર આટલા બધા ડબ્બા લઈને આવી જઈ ગેટ પર અને અંદર આવી જાય, ખરેખર પોલીસ વગર પરમિશને અંદર કેવી રીતે આવે? એટલે મને અમારા આટલા વર્ષોમાં, મારા 66 વર્ષના માલીમાં હું પહેલી વાર આ રીતે જોઈ રહ્યો છું કે પોલીસ ગેટ ઉપર આટલો બધો બંદોબસ્ત, આટલી બધા ગાડીઓ, આટલી વેન ઊભી રહે અને પોલીસ ઘરની અંદર વારંવાર આવે એટલે, અને અહીંયા મિટિંગ ચાલતી હોય ને આ તો ઘર છે, રેસિડન્સની અંદર આવી રીતે કેવી રીતે આવે? શું ઘટના બની? કેટલા કાર્યકરો અટકાયત કરી છે કોંગ્રેસના? આઈ થિંક પોલીસને એવી શંકા હશે, ખોટી શંકા હશે કે ભાઈ કાર્યકર અહીંયાથી હર સર્વિસ સાહેબ ગૃહમંત્રીના ઘરે જશે, એવી શંકા હશે, ખોટી શંકા હશે। જો અહીંયા બેઠા હોય તો એ એમના ઘરે જવા માટે ના હોય, એમના ઘરે જવા તો 4 રસ્તા પર કાર્યક્રમ કરીને જાહેરમાં ત્યાં જઈ શકાય ને, એની અંદર બેસીને કંઈ એમને ત્યાં જવું, ગૃહમંત્રી ત્યાં જવું, માન્ય ગૃહમંત્રી એવો કોઈ કાર્યક્રમ હોય કોઈ? એટલે એમાં મને લાગે છે કે પોલીસ તંત્રને એવી ખોટી વહેમ કે ખોટી શંકા કુશંકા ગઈ લાગે છે કે અહીંથી હરસંઘવીના ઘરે જઈ ગયા છે। અને બીજું કે એમણે હરસંઘવીના ઘર આગળ બંદોબસ્ત રાખવો જોઈએ ને, એમની ફરજ છે ત્યાં બંદોબસ્ત રાખે, અહીંયા બંદોબસ્ત રાખવાથી શું ફાયદો? અહીંયા તો હરસંઘવી સાહેબ બેઠા નથી, આ તો કોઈ સરકારી ઓફિસ નથી, એટલે આ કંઈક પોલીસનું વર્તન બહુ વિચિત્ર છે, કે કંઈ સમજાતું નથી એની શું ટીકા કરવી, શું આરોપ લગાવવો, કારણ કે આવું પહેલી વાર જ અમે જોઈ રહ્યા છીએ।